જે શાળાઓ છે તેના સંચાલકો તેમજ પ્રિન્સિપલ હોય કે ટ્રસ્ટીઓ હોય તેઓના દ્વારા ઘર્ષણ ના પણ આપ જોતા હોય છો કે દ્રશ્ય સર્જાતા હોય છે એને લઈને જ આજે વાત કરવી છે કે શા માટે આટલું ફીમાં તોતિ વધારો કરી દેવામાં આવતો હોય છે મોંઘવારીના સમયમાં જો વાત કરવામાં આવે તો મોંઘવારીનો એક બાજુ સમય ચાલતો હોય છે જ્યાં વાલીઓ પોતાના બાળકોને ભણાવતા હોય છે તેમજ ઉચ્ચતર શિક્ષણની જો વાત કરવામાં આવે તો ઉચ્ચતર શિક્ષણ કદાચ જે પોતાના તે બાળકો હોય છે તેઓને આપવું હોય છે પ્રાવધાન લાવવું જોઈએ તેમજ હમણાં જ વિધાનસભામાં પણ જે સત્ર ચાલી રહ્યું છે તેમાં પણ છેલ્લા છેલ્લા દિવસે એટલે કે ત્રીસમી માર્ચે તેની ઉપર બિલ પસાર કરવાના છે તેવી પણ માહિતી મળી રહી છે કે ચોક્કસથી જે ફી વધારો થાય છે તે ન થવો જોઈએ આ વિશે નાનકડો અહેવાલ તૈયાર કર્યો સૌ પ્રથમ નજર તેની પર કરીએ તાજેતરમાં અમદાવાદની એક શાળાએ તેર ટકા જેટલો ફી વધારો એકદમ જ કરી દીધો વાલીઓને ધન્યવાદને પાત્ર છે કે તેમણે સતત લડત આપી અને ફી વધારો પરત ખેંચ્યો પણ ક્યાં સુધી ડીપીએસ કે એચબી કે સ્કૂલમાં વારંવાર ફી વધારો કરવામાં આવે છે તેની સામે અવારનવાર વાલીઓ હોબાળો કરે છે વારંવાર ફીમાં વધારો થાય ત્યારે મોંઘવારીનો માર સહન કરી રહેલ જનતાને પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાય છે હાલમાં ડીપીએસ સ્કૂલ માં ફી વધારાનો મુદ્દો સામે આવ્યો હતો ડીપીએસ સ્કૂલ માં તપાસ સમિતિ બનાવીને ફી વધારા ની તપાસ કરવાની વાત કરવામાં આવી છે સાથે જ હવે સરકાર પણ આ મુદ્દે કડક પગલા લેવામાં મૂળમાં હોય તેમ લાગી રહ્યું છે વિધાનસભામાં વારંવાર થતી ફી વધારા મુદ્દે એક બિલ રજૂ થશે જેમાં કયા કયા મુદ્દા ટાંકવામાં આવ્યા છે તે સામે આવ્યું નથી આ બિલથી સ્કૂલ ની ફી વધારા મુદ્દે જો ફરક પડે તો વાલ્યોની સાથે બાળક પણ રાહતનો શ્વાસ લે તો જે રીતે આપે પણ જોયું ખાસ કે ખાનગી શાળાઓ હોય કોઈ પણ શાળાઓ હોય અમદાવાદની હોય કે સમગ્ર ગુજરાતની હોય તો વાલીઓમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે અને હવે જે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે તેના અંતિમ દિવસે આ લઈને એક બિલ પસાર કરવામાં આવવાનું છે જેના કારણે એક માપદંડ કદાચ નક્કી કરવામાં આવવાનું છે કે ચોક્કસથી ફી વધારો કેટલા સમયે કરવો અને કેટલો કરવો આ વિશે વાત કરવી છે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જગદીશભાઈ પંડ્યા જેઓ શિક્ષણ વિદ્યા જગદીશભાઈ આપનું કાર્યક્રમમાં સ્વાગત છે નમસ્કાર જી જગદીશજી કઈ રીતે આપ જુઓ છો જે રીતે અત્યારે કેટલીક ખાનગી શાળાઓ છે તેના કારણે કદાચ બીજી બધી ખાનગી શાળાઓ પણ કદાચ બદનામ થઈ રહી છે ખાનગી શાળામાં જે અત્યારે એક શિક્ષણનો કહી શકાય કે વેપારનો વેપલો ચાલી રહ્યો છે કઈ રીતે જુઓ છો આપની વાત તદ્દન સાચી છે હું આપણે એક પ્રશ્ન પૂછું છું કે સાંભળના પ્રત્યેક વ્યક્તિ પ્રશ્ન પૂછું કે આવી ફીનો વધારો અમદાવાદની કેટલી સ્કૂલો સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે અમદાવાદમાં ઘણી શાળાઓ છે એ ઘણી ગાંઠી આંગળીના વેઢે ઘણા એટલી શાળાઓ માં ફી વધારો થયો છે હશે ફી વધારો થયો છે એને કારણે આખા શિક્ષણને સંચાલકોને શાળાઓને જે વગવવામાં આવે છે પહેલાં પહેલી મારી નંબર રજૂઆત એ છે કે એ ખોટી વાત છે બધી શાળાઓને વગવવી ના જોઈએ બીજી વસ્તુ સરકાર પોતે અત્યારે ખાનગી શાળાઓને મોટિવેશન આપે છે અત્યારે દર વર્ષે ઘણી ગ્રાન્ટેડ શાળાઓ જ્યાં બિલકુલ ફી બાળકોને લેવા એ બંધ થાય છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સરકાર આડેધડ મંજૂરી આપે છે અને પછી આવા પ્રશ્નો ઊભા થાય ત્યારે સરકાર અમ અમલદાર અમલદારીકરણ લાવે છે એક્ચુઅલી છાપામાં જે છે કે શિક્ષણનું વેપારીકરણ એને બદલે હું એમ પણ કહ્યું કે સાથે વાત શિક્ષણનું વેપારીકરણ પણ છે અને શિક્ષણનું અમલદારીકરણ પણ છે સરકાર ફી પાટલા બાણે અમલદારીકરણ લાવવા માંગે છે જી જી જગદીશજી લાગી રહ્યું છે કે અત્યારે જે રીતે મોંઘવારીનો સમય ચાલી રહ્યો છે અત્યારે કોઈ પણ વસ્તુ સસ્તી નથી મળતી દરેક વસ્તુમાં મોંઘવારી છે કોઈ પણ પક્ષ હોય કોઈ પણ સરકાર આવે મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી આવા સમયમાં જ્યારે શાળાની ફીની જો વાત કરવામાં આવે પ્રાથમિકની જ અને માધ્યમિકની તો લાખો રૂપિયામાં ખર્ચો પહોંચી જતો હોય છે તો જે ગરીબ વર્ગની લોકોની વાત કરવામાં આવે કે સામાન્ય વર્ગની વાત કરવામાં આવે તો તે પોતાના બાળકને કઈ રીતે આમાં ડોક્ટર એન્જિનિયર કે વકીલ બનાવી શકશે કારણ કે શાળામાં જો આટલો મોટો ખર્ચો આવતો હોય તો આગળનું અભ્યાસની જે ઉચ્ચતર અભ્યાસ ની વાત કરવામાં આવે છે તો એક દિવસ સ્વપ્ન સમાન બની ગયું છે બરાબર છે ઉચ્ચતર આ તો એવું છે કે ખાડે ડૂંચા અને બારણા ઉઘાડા હાઈસ્કૂલ ઉપર તૂટી પડે છે જ્યાં એન્જિનિયરિંગ કોલેજો મેડિકલ કોલેજ આ બધી જે ઢગલાબંધ કોલેજ છે સરકારશ્રીએ મંજૂરી આપી છે એ કોલેજોમાં આનું પ્રભુત્વ જબરજસ્ત વધી ગયું છે એના ઉપર આ ખાડા કાન કરવામાં આવતા હશે તો એનું બરાબર અમલીકરણ કરવા પર જો સરકાર ધ્યાન રાખે તો ચોક્કસ આપણા વાલીઓને શાંતિ થઈ શકે નંબર એક નંબર બે આવી જે ઘણી ગાંઠે સ્કૂલમાં ફી વધારે બેફામ થાય છે ત્યાં વાલીઓ વિરોધ કરે છે વાયર ધી આર સિલેક્ટિંગ ધો સ્કૂલ શા માટે સ્કૂલે કે બી ફોમેરી ઘણી શાળાઓ એવી છે કે એને જો સારું શિક્ષણ ભણાવે છે સારું શિક્ષણ આપવામાં આવે છે તો એને પ્રાયોરિટી આપવાને બદલે આવું કરો તો વધારે સર નો ડાઉટ સરકારશ્રીએ આવું ધડ ફી વધારો થતો હોય એના સામે થોડીક લાલાંક કરી જોઈએ પણ એકદમ કે એમાં આવે મારા વાંચ્યા પ્રમાણે છાપા પ્રમાણે શું છે કે દરેક સ્કૂલવાળાએ પોતપોતાના ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ બીઆાની સરકારી પાસે જો મંજૂર કરવા અધિકારી પાસે જવું પડશે એ જોશે એમ કહેશે આ મકાનનું આ રિપેરિંગ કામ ખોટું છે આ વધારાનું છે આ કાપી કાઢો આ કાપી કાઢો આ કાપી કાઢો એટલે અત્યારે જે શાળાઓની અંદર ગ્રાન્ટ વહેંચતી વખતે કે બીજા ઘણા પ્રશ્નો વખતે અથવા બીજા ઘણા કામો વખતે અમલદારીકરણ થાય અમલદારો ખુશ રાખવા પડે કઈ રીતે ખુશ રાખવા પડે આપણે બધા જાણીએ છીએ તો એવી રીતે આ એક વધારાનું સરકારશ્રી અંદર એક સાધન ઉભે જે અમલદારીકરણ વધશે એને બદલે સરકારશ્રીએ સારા સારા સંચાલકોના સંચાલકોએ મિટિંગ કરવી જોઈએ એમને વિશ્વાસમાં લેવા જોઈએ એમના ઓપિનિયન્સ જાણવા જોઈએ આજે તમે એક પાણીપુરી ખાવ છો બહાર લારી ઉપર દસ રૂપિયાની છ મળે છે એ પાણીપુરી થ્રી સ્ટાર કે ફાઇવ સ્ટાર હોટલમાં ખાવ તેની કિંમત કે પાણીની બોટલની કિંમત જ્યાં જેવી ફેસિલિટી પેરેન્ટ્સ માંગતા હોય એ ફેસિલિટી પ્રોવાઈડ કરતા હોય એના પ્રમાણે ભાવ વધારો આપવો જ પડે આજે ભલે ભલા સરકારી સાંસદોનો ધારાસભ્યોનો કોર્પોરેટનો બધાના ભાવ એ લોકોને મળતી રકમ કેટલી બધી વધી ગઈ એટલે ભાવ વધારો ઓલરેડી થાય છે જ દરેક જગ્યાએ થાય છે ફી વધારો થવો જ જોઈએ થાય અતિશય ફી અતિ સર વધે જ્યાં અતિશય ફી વધારો થતો હોય ત્યાં સરકારે પ્રત્યક્ષ એની તપાસ કરાવવી જોઈએ એને બદલે સમગ્ર શિક્ષણને બદનામ કરે છે એ વસ્તુ મારી દ્રષ્ટિએ ઉચિત નથી જી વિશે આગળ લાગી રહ્યું છે કે એક સ્ટેટસ સિમ્બોલ થઈ ગયો છે કે દેખાદેખી થઈ ગઈ છે કે જે રીતે વાત કરવામાં આવે કે લોકોની કે વાલીઓની માનસિકતા એ રીતની થઈ ગઈ છે કે જે સોસાયટીઝમાં રહેતા હોય છે તેમાં જો સ્કૂલની વાત કરવામાં આવે જે રીતે આપણે વાત કરી કે પાણીપુરીની વાત કરીએ તેમજ પાણીની વાત કરી કે આપણે નોર્મલ દુકાનમાંથી લેતા હોય તો જે પાણીની બોટલ કદાચ દસ રૂપિયાની મળતી હોય છે તે જ બોટલ ફાઈવ સ્ટાર હોટેલમાં લેવા જાવ કે થ્રી સ્ટાર હોટલમાં લેવા જાવ તેનો ભાવ

આપણે શિક્ષણની વાત કરીએ તો મ્યુનિસિપલ સ્કૂલોમાં જિલ્લા પંચાયતની સ્કૂલોમાં એક વિદ્યાર્થી વર્ષે કેટલા રૂપિયા ખર્ચાય છે ફક્ત એટલું જ એટલું જ બજેટ તમે સ્કૂલોને આપી દો નો પ્રોબ્લેમ આમાં બધી સ્કૂલો ગુજરાતી ચલાવીશું સરકાર આજે એક એક વિદ્યાર્થી પાછળ દોઢ હજાર બે હજાર અઢી હજાર કે ત્રણ હજાર ફરી ત્રીસ હજાર ખતા હોય પચીસથી ત્રીસ હજાર અને પછી સ્કૂલો વાંચ્યા દસ હજાર ફી રાખવી આરટીએનો કાયદો બે હજાર નવમાં આવ્યો ત્યારે દસ હજાર રૂપિયા ફી નક્કી કરવામાં આવી હતી આજે બે હજાર સત્તર ચાલે છે એ વખતે મેં માગર સાહેબને પૂછ્યું હતું એ વખતે માન્ય માગર સાહેબ હતા ત્યાં એમને મેં પૂછ્યું સાહેબ આ વખતો વખત જ્યારે ફી વધારો થશે જ્યારે મોંઘવારી હશે ત્યાં ફીમાં વધારો આપશો તો વખત સરકારથી ફી વિચારણા કરીને આપશે જ તમને હવે આજે પણ એની દસ હજાર રૂપિયા ફી છે હવે દસ હજાર રૂપિયા ફી બે હજાર નવમાં નક્કી થઈ હતી પર યર ગુજરાતી મીડિયામાં વાંધો નથી ઇંગ્લિશ तो आ, आपी जोशी पड़े। और फी घरीच जोशी पडे आणि पेरंट्स फी आपण तयार डिस्प्युट उभा डिस्प्यूट उभा जे આ સરકાર સુધી વખતો વખતની તાજેતરની જે નીતિ છે એ ફ્લેક્સિબલ હોવી જોઈએ સરકારે શિક્ષણમાં ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ એક ન્યાયતંત્ર શિક્ષક બેમાં વધારે પડતો હસ્તક્ષેપ ના કરવો જોઈએ એને બદલે એ સરકાર સુધી જિલ્લા પંચાયતની મ્યુનિસિપાલિટીની સ્કૂલો ચલાવે છે એમાં કેટલા બધા રૂપિયા ખર્ચો કરતા એના શિક્ષણમાં કેટલી ફલ આવે છે આપણે બધા જાણીએ છીએ તો આટલા બધા રૂપિયા ખર્ચવા થયા તો એમાં ફર ના આવતી હોય તો સરકારી જવાબદાર શિક્ષણ આપવાની આપણે બંધારણની કલમ પ્રમાણે મફત સાર્વ તરીકે ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી કલમ પિસ્તાલીસ પ્રમાણે સરકાર છે એ જવાબદારી આજે લોકો વડા કરે છે પછી એમને વખત પરિસ્થિતિ પ્રમાણે જે ફેસિલિટી ઉભી કરે છે જ્યારે ક્વોલિટી મેન્ટેન કરીને ક્વોલિટી મેન્ટેન કરવા માટે જે કઈ સુવિધાઓ લેટેસ્ટ ટેકનોલોજી આગળ વધે સ્કૂલોની અંદર જો લેટેસ્ટ ટેકનોલોજીના સાધનો વધતા હોય ટેકનોલોજીના સાધનો વધવામાં આવતા હોય સ્વાભાવિક છે કે મોંઘા પડવાના છે એટલે ફી વધારો તો થવાનો 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 ક્યાં નથી થતો કઈ જગ્યાએ નથી પગાર વધારો ફી વધારો બધું થાય છે સરકાર ફીમાં થાય છે એ બી થાય છે પણ એની નો ડાઉટ વધારે પડતું થતું હોય તો એવી સ્કૂલો સામે સરકાર લાલક કરવી જોઈએ સરકાર સરકારી લોકોને બોલાવીને હું તો કહું છું હાર્ટીલી જોઈએ સંચાલકો મિટિંગ કોઈ દિવસ ભરીને કોઈ મિનિસ્ટર અહેવાલ જાણવાનો પ્રયત્ન કર્યો હોય એવું મારી જાણવા નથી કેમ સંચાલક જેની ફીધી હશે કે છાપામાં તમે બદનામ કરો બધા ચેનલ ઉપર બદનામ કરો પૂછો લેટ યુ મે મેમ બે ચાર ઘણા સિલેક્ટેડ વોર્ડ મેમ્બરને પૂછીને કે બે ચાર મિત્રોને સંસદોને પૂછીને અમુક માણસ એવા જેને કશી ખબર જ નથી પ્રેક્ટિકલ નોલેજ હતો એવા લોકોનો અને બદલે ખરેખર સંચાલકો સાથે મિટિંગ કરવામાં એમની પરિસ્થિતિ જણાવે બહુ શાંતિથી એનો અભ્યાસ કરે નિર્ણય ન લેવાય અત્યારે વિચાર કે બે મહિના પહેલા પ્રોબ્લેમ પ્રોબ્લેમ થાય તમે ત્રીસ બિલ પસાર કરો એ ટોટલ લાગે છે શિક્ષણની ગુણવત્તામાં બહુ કદાચ ભઠ્યો ન પણ આવે અને અમલદારી કારણે ચોક્કસ વધવાનું સરકાર એમાં જે શુદ્ધિકરણ શિક્ષણ લાવવા માંગે શુદ્ધિકરણ કદાચ નહીં થઈ શકે એવું મારું માનવું છે જી જગદીશ આગળ વાત કરીએ ખાસ સરકારી શાળાઓની જે રીતે આપણે વાત કરી સરકારી શાળાઓનું જે શિક્ષણનું સ્તર છે તે દિવસેને દિવસે કથળતું જાય છે તેની પાછળ મુખ્ય કારણ શું માનો છો એ કારણો ગણાવવા જઈએ તેની બધી ઘણી મીટિંગો થઈ ગઈ ઘણા કારણો છે સરકારમાં જે કદાચ બજેટમાં ખૂબ જ મોટી મોટી જાહેરાતો કરવામાં આવતી છે સરકારી શાળાઓને લઈને તેમજ શિક્ષકોને લઈને તો પણ શા માટે જ શિક્ષણનું એક સ્તર આવવું જોઈએ તે સરકારી શાળાઓનું નથી આવતું સરકાર પાસે તમામ આદ્યતન શાળાને અનુકૂળ મકાનો છે શા માટે સરકારી શાળાના જે વિદ્યાર્થીઓ હોય છે તે બોર્ડમાં નંબર નથી લાવતા કે ટોપ 10 માં કે ટોપ 5 માં નથી આવતા આજ સુધી ક્યારે નથી આવ્યા જી સરકારમાં મકાનો છે એ બધા આદ્યતન છે શિક્ષકો બધા ટ્રેન શિક્ષકો છે ઢગલાબંધ રૂપિયા ખર્ચવામાં ઢગલાબંધ બંધ સાધનો આપા પણ એ સાધનો યુટિલાઇઝ કરેવા માણસો નથી હોતા સાધનો આપણે ઘણી જગ્યાએ દરેક દરેક શાળામાં કમ્પ્યુટર આવ્યા છે ઘણી શાળામાં કમ્પ્યુટર ધૂળ ખાય છે એ લોકોને જે અનુસંગિક કે ફોલોઅપ જે કરવું જોઈએ ઈવન સરકાર શ્રીમાંથી તરફથી જે ફોલોઅપ કર્યું જોઈએ થયું નથી મેં ગઈ વખતે એક વખતે વાત કરી હતી કે સરકાર શ્રીએ પાંચ વર્ષ પછી દરેક સ્કૂલોને જે કોમ્પ્યુટર આપ્યા પછી પાંચ વર્ષ સુધી એને એક અધિકારીની દર અઠવાડિયે તપાસ કરે અને પાંચ વર્ષ સુધી સરકારે ઇન્ટરનેટ ફ્રી આપ્યું આજની તકે ગયે ત્રણ વર્ષ થયા તો ટેલિફોન અભિપાદથી એક લેટર આવ્યું તમારું આ કનેક્શન ચાલુ છે અને આટલા રૂપિયા છે તમારે તાત્કાલિક ભરી જવા જે કનેક્શન રિસ્પોન્ડ કેન્સલ કરવાની જવાબદારી સરકાર શ્રી જે કન્સર્ન ખાતાની છે તો હજુ એ નંબર ઉપર બિલ આવી રાખે છે આ બધું સરકારે ખૂબ ધ્યાન રાખવું જોઈએ અને સરકારની જે ચોક્કસ રીતે શિક્ષણને સુધારવું છે એના માટે વાઇફ સ્ટેપ લેવામાં વખત વખતે મિટિંગ વાસ્તવિક પરિસ્થિતિ જાણવાના અને પછી અતિશય ફી વધારો તો એના માટે સંચાલકો કન્વિન્સ કરવામાં આવે અથવા તો પછી કાયદો લાવવા આવે પણ રાતોરાત કાયદો લાગે એકના કારણે બધાને બદનામ કરે એ સેજ વ્યાજબી નથી લાગતું

વિરોધ પક્ષોને ધ્યાનમાં રાખીને મુક્તિ હોય છે અને એનો અમલ પણ થતો હોય છે પણ એ પછીનું આપે કીધું જે ફોલોઅપ થવું છે લાંબા ગાળા સુધી જે ફોલોઅપ થવું છે શિક્ષણમાં ટૂંકા ગાળામાં કશું જ શક્ય નથી તમે ખાલી હવે આ જે છ છ મહિને પરીક્ષા લેવાય છે સેમિસ્ટર પદ્ધતિ એ માનનીય આનંદીબેન હતા તે વખતે શરૂ કરી દે એમણે છેલ્લે છે જતા એમ પણ કહ્યું સેમિસ્ટર પદ્ધતિ વ્યાજબી નથી તો હાઈસ્કૂલમાં અને હાયર સેકન્ડ નવમાં અને અગિયારમાં ધોરણમાં સેમિસ્ટર પદ્ધતિ રદ કરી નાખી વાય નોટ ઇન પ્રાઇમરી આ નાના નાના બાળક બીજા દર છ મહિને વાંચના જાડા ઊંચકી ના આવે ભાઈ છ મહિના ચાર મહિના ભણ્યાનામાં જ ચોથા બદલાઈ જાય એટલે આ બધું મિનિસ્ટરોની સૂચના હોય છે પણ અમલ ખરેખર નથી થતો એ અમલદારી અમલદારો નથી કરતા મિનિસ્ટરો નથી કરતા કોણ નથી કરતું એ સંશોધનનો વિષય છે પણ આ વસ્તુ જે છે એનું ફોલોઅપ લાભાગવું છે બાલમંદિરથી માંડીને બારમા ધોરણ સુધીનો અભ્યાસક્રમને સાતત્ય જળવાવું જોઈએ આજે બાળક સામાન્ય જાણું બે દિવસ ત્રણ દિવસ પહેલાં શિક્ષકને પૂછ્યું રાષ્ટ્રપતિ કોણ છે કે શિક્ષણ પ્રધાન કોણ છે કે કલેક્ટર કોણ નથી આવડું દે આર નોટ દેટ ઇઝ નોટ ઇન સિલેબસ એ બધી વસ્તુને સિલેબસમાં દૂર રાખવામાં આવે છે એટલે વાસ્તવિક સિલેબસ ઘડવો જોઈએ અને વાસ્તવિકતાથી સત્ય બહુ નજીક રહેવું જોઈએ મૂલ્ય જળવાશે નહીં લેવલ ઓફ એજ્યુકેશન છે ડાઉન થશે બહુ લાંબા ગાળાને વિચાર કરીને અમલમાં મૂકવું જોવું છે આગળ વાત કરીએ માપદંડની તો આપ કઈ રીતે માપદંડ જોઈ રહ્યા છો જે રીતે અવારનવાર ફીમાં વધારો કરી દેવામાં આવતો હોય છે તેનો કોઈ સમય નક્કી નથી હોતો મત પ્રમાણે શું લાગી રહ્યું છે કઈ માપદંડ હોવા જોઈએ કે આટલી જ ફી વધારવી જોઈએ આટલા સમય જ વધારવી જોઈએ તેના વગર જો ફી વધારો કરવામાં આવશે તો તે સ્કૂલને તેમજ તે શાળાના જે સંચાલક છે કે પ્રિન્સિપલ છે તેનું સામે આકરા પગલા લેવામાં આવશે સરકાર જે નિયમ ઘડો છે એમાં દર વર્ષે દસ ટકા સુધીનો ફી વધારો એ કરી શકે શાળા એના માટે ચોપડા મેન્ટેન કરવા પડે તો સ્વાભાવિક છે કરવા પડે પણ એ એના બીજા બધા બી ધોરણો જોવા કયા પ્રકારની સગવડ આપવામાં આવી કેટલું મેદાન છે કયા એરિયામાં શાળા આવેલી છે પછી ફેર ભાજીને ટકેફેર ખાજે એવું કરીએ તો ન ચાલે એટલે એ બધી અનેક પરિસ્થિતિ વિચાર કરવો જોઈએ શાળાનું મકાન શાળાનું મેદાન શાળાની પૂરી પાડવામાં સુવિધાઓ બાળકોને કઈ સુવિધાઓ પૂરી આ બધાનું ધ્યાન રાખી અને એને ફી વધારાની મંજૂરી આપવી જોઈએ અથવા તો એનું ગ્રાહ્ય રાખવું જોઈએ નાની નાની બાબતમાં સરકાર ઇન્ટરફિયર થશે તો અમલદારશાહી અમલદારીકરણ આવશે અને એમાં શાળાનું શિક્ષણ એકદમ કરે પછી શાળામાં અમલદારીકરણ થશે સરકાર રિપોર્ટ મોકલવાનો છે એટલે ચાલ આમ કરો આમ કરો બાળકના પાછળ જે શિક્ષકો આચાર્ય જે ધ્યાન રાખે છે એનું આજે પણ ઘણા ઘણી ઘણી બાબતોમાં સરકાર સુધી ચાલો આ રિપોર્ટ આપવા એકનો એક રિપોર્ટ વર્ષમાં પાંચ વખત મંગાવવામાં આવે છે આનુસંગીક બાબત સંખ્યા આપો આ આપો એ બધું જો ઓછું થશે તો ખરેખર શાળામાં શિક્ષકોને આચાર્યશ્રી ભણવા પાસે સંચાલકશ્રી ભણવા ધ્યાન વધારે આપી શકશે એ થોડુંક અદ્યતન સાધનો પ્રમાણમાં સરકાર તરફથી પણ સ્ટોરેજ કરવામાં આવે અને બધાને કન્વિન્સ કરી લાગતા વળગતા માણસોની મિટિંગ બોલાવી એના વિચાર વિમર્શ કરી પરિસ્થિતિનો અભ્યાસ કરી અને પછી કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો લાંબા ગાળા સુધી ઉપદ્રવ વગરનો રહી શકે જી આગળ જગદીશી વાત કરીએ બજેટની તો હમણાં જ જે રીતે બજેટ બે હજાર સત્તર પણ જાહેરાત કરવામાં આવી છે તેમાં પણ શિક્ષણ ક્ષેત્રે વીસ હજાર કરોડ કરતા વધારેની જાહેરાત કરવામાં આવી છે કે આટલા રૂપિયા ફાળવવામાં આવશે પરંતુ લાગી રહ્યું છે કે ફક્ત ને ફક્ત પોકળ વાયદા કરવામાં આવે છે જે સાચા અર્થમાં અમલીકરણ થવું જોઈએ તે નથી થતું ટેબ્લેટ આપવાની જાહેરાત કરવામાં આવે છે કે તેમજ પ્રાથમિક શાળામાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય છે થી આઠ ધોરણના તેઓને ફ્રી ગણવેશ તેમજ ફ્રી પાઠ્યપુસ્તક આપવાની વાત થતી હોય છે લાગે છે કે બજેટમાં ખાસ જાહેરાત કરવાની જરૂર હતી કે ખાનગી શાળાઓમાં જે રીતે ફી વધારો કરવામાં આવે છે કે જે ખાસ સંચાલકો તેમજ પ્રિન્સિપલ્સની જે અત્યારે માનસિકતા એક થઈ ગઈ છે કે ગમે ત્યારે ફી વધારો કરી દેતા હોય છે તે ખાસ બજેટમાં જાહેરાત કરવાની જરૂર હતી ફી વધારો ખરેખર નવા વર્ષે જે એકેડેમિક ઇયર છે જૂનથી શરૂ થાય એમાં જ કરવો જોઈએ અને પડતા વેકેશન વાલીઓને જાણ કરી દેવી જોઈએ એ સ્વાભાવિક વાત છે વર્ષોથી એ પ્રમાણે થતું અમદાવાદમાં અને બધે ગુજરાતમાં આવેલું છે અને ફી વધારો દર વર્ષે દસ ટકા સુધીનો સરકાર ફી એલાઉ કર્યો છે અને થાય સ્વાભાવિક છે અને મોંઘવારી વધતી જાય છે જ્યાં સુધી આપણે કાપડની વાત કરીએ યુનિફોર્મની વાત કરીએ થોડા વર્ષો પહેલાં એક શાળામાં હું ગયો ત્યાં સરકાર જે યુનિફોર્મ બાળકો માટે પ્રાઇમરીના બાળકો માટે મોકલેલો આ એને જોઈને જે ઘરમાં પોતું કરવાના જે પોતું કરવાનું જે કપડું આવે છે એમાં એની કલરિંગ ગ્રીન રંગનું શર્ટ હતું એમાં કોઈ ફેર નહીં એટલે ફરકા જે કોઈ યોજના ઘડે પણ એ બાળકોને ઉપયોગી થાય અને વાસ્તવિકતાથી પર ના હોય વાસ્તવિક રીતે એનું અમલીકરણ થઈ શકે એવી વસ્તુ પાછળ પૈસા ખર્ચે પૈસા અડધા ખર્ચા અડધા પડ્યા અડધા ચાવ થઈ જાય એવું બધું ન થાય એની પાછળ સરકાર જો ધ્યાન રાખે સરકાર પાસે પુષ્કળ પૈસા ખર્ચે છે એમાં કોઈ શંકા નહીં પણ એની પાછળ જે ફોલોઅપ થવા માટે જે અધિકારીગણ અથવા તો જે ફોલોઅપ થવું જોઈએ જે રીતે ફોલોઅપ થવું જોઈએ એ જો થાય તો ખૂબ મજા ટેબ્લેટની વાત કરી ટેબ્લેટ જ્યારે આપવાનું ત્યારે નક્કી કરે પહેલેથી ભાઈ છ મહિના પછી નો શકે ઉપદ્રવ જ ના થાય આ તો ચેનલો પણ બધી તો ટેબલેટ આપ્યું ના આપ્યું વિરોધ પ્રક્રિયા એમાંથી જ ઊંચા થયા સરકાર પ્રજાની સેવા ક્યારે કરશે અમે ટેબ્લેટ નથી આપ્યું આમાં આપ્યો કે તમે ટેબ્લેટ કેમ આપ્યું એ બધામાંથી ઊંચા આટલા માટે આપણે મિનિસ્ટરો આટલા માટે આપણે સાંસદોને છૂટી મોકલીએ છીએ કે રોગ કલ્યાણો કોઈ કાર્યક્રમ મોકલીએ છીએ બહુ ઘન વિચારણા માગેલી વાવે છે શું લાગી રહ્યું છે જે રીતે અત્યારે વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે અને અંતિમ દિવસે જ્યારે જાહેરાત કરવામાં આવેલી છે બિલ જો પસાર થઈ જશે તો શું માનો છો કેટલો ઇફેક્ટ પડશે જે રીતે ખાનગી શાળાઓ કેટલી ખાનગી શાળાઓ જે રીતે ફી વધારો કરી રહી છે કેટલો ઇફેક્ટ પડશે સાચા અર્થમાં બિલ પસાર થઈ ગયા બાદ શું આ રીતની ઘટાણો નહીં ઘટે મારું બહુ નમ્રપણ એવું માનવું છે કે આપણા શિક્ષણ મંત્રી માનનીય શ્રી ભુવેન્દ્રભાઈ ચુડાસા સાહેબ તથા શ્રી બંને જ બહુ જ ઘણા બુદ્ધિશાળી છે ઘણા જ પ્રેક્ટિકલ છે એટલે એ લોકો પાસે ઘણી ઘણી રજૂઆતો આવેલી હશે જ આવેલી જ છે મારા ખ્યાલથી એ આવેલી છે એનો વિચાર કરીએ બિલમાં રજૂઆતો કરી હશે બિલમાં જે કે બેલેન્સ જો બિલ કર્યું હશે તો બધાને સ્વીકારી હશે કોકને કદાચ વાંધો તો કામ હોય ત્યાં ઉકળો હોય થોડા ઘણાને વાંધો હોઈ શકે બાકી સર્વસામાન્ય એવું બિલ હશે એવું મારું માનું છે અને એવું જ બિલ સામાન્ય ત્યાં હોય એ ઈચ્છવા યોગ્ય છે નહીં પછી આમાં ઘર્ષણ થશે ઘર્ષણમાં વિદ્યાર્થીઓનો ભોગ લેત કોઈપણ પણ જગ્યાએ ઘસર થયા વિદ્યાર્થીઓ લેવાય છે અને આપણે શિક્ષણનો શિક્ષણ થાય વિદ્યાર્થી હંમેશા કેન્દ્ર સ્થાને રાખી દરેક દરેક વ્યક્તિએ આચાર્ય શિક્ષકે સંચાલકે સરકાર બધા વિદ્યાર્થીને કેન્દ્ર સમક્ષ રાખીને પ્રેક્ટિકલ બનવું જોઈએ પણ મને એવું લાગે કે બિલ જો પસાર થશે તો ખૂબ સારું થવું જોઈએ એવું મારું નમ્ર પણ એમાં છે સંચાલકો ચોર છે સંચાલકો ખોટા પીવા થાય પાંચ બે પાંચ ટકાને લીધે પાકાને ગામને વગો એ સેદ નીતિ ખોટી છે જે વધારે કરતા એની પછી જુઓ વાય એ કેમ શું સગવડો આપો તમે સગવડ આપતાથી શોકે પણ ના આપતા તો પછી ફરકાય ટકોર કરી શકે છે જે

હોય હા ચોક્કસ સરકાર સરકાર ગ્રાન્ટ આપે લાખો કરોડ રૂપિયા ખર્ચે નો ડાઉટ ધ્યાન રાખવું જોઈએ કે એનો દુરુપયોગ ના થાય પણ એની એક લિમિટ હોય એક મર્યાદા હોય જે તમે સરકાર શ્રી શિક્ષણની જવાબદારી સંચાલકોને જો આપે છે તો સંચાલક પર વિશ્વાસ રાખી એમને જોડે મળી એમ જોડે વાતચીત કરી અને કોઈપણ નિર્ણય બીજા કોઈ અધિકારીઓ મળવાને બદલે સાચા અર્થમાં જે શિક્ષણ સાથે સંકળાયેલા છે જે આચાર્યો છે કે શિક્ષકો છે કે સંચાલક ખાસ સંચાલક સંચાલકો આ બધું જ સંચાલન કરે છે સંચાલકો સાથે બેસી મળી એમને ઓપિનિયન જાણી અને કોઈપણ વસ્તુનો અમલ મૂક્યા તો બહુ સારું છે અમલીકરણની આપ અમલદારીકરણની મેં આપણે વાત કરીએ એમ પહેલાં તો શિક્ષણ સાથે સંકેત બહુ ઓછી સ્કૂલો એવી છે કે જેમાં આવું વ્યાપારીકરણ થયું છે આજે અમદાવાદની ઘણી શાળાઓમાં એડમિશન તમને વગર ડોનેશન એમને મળે કોઈ આવ કોઈ આવ જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં છે એમાં તો ઘણી જગ્યાઓ ખાલી છે એ લોકો ઇંગ્લિશ મીડિયમ તરફનો ગાંડરીઓ પ્રવાહ થાય છે તમને કોઈ ચૂંટણી ભરે તો બાપારે મરી ગયો એમ બોલે છે આપણે ઓ માય ગોડ એવું નથી બોલતા એટલે જે ગુજરાતી પ્રત્યેનો વાલીઓનો પણ મારું નમ્રપણે પણ એ મારા વાલીઓનો બે જે ખોટું ગાંડી દોડ છે એ દોડ જો અટકી જાય આપણી માતૃભાષા એ જ મોટી ભાષા છે એમ જો માનવ આવે તો આ ગાંડરીઓ પ્રવાહ અટકી જશે અને દરેકે દરેક શિક્ષણના દરેકે દરેક જાતના લોકોએ ભેગા થઈને બહુ શિક્ષણ વચ્ચે ગાળાની બહુ આયોજન કરવું જોઈએ અને મને એવું લાગે છે કે વ્યાપારીકરણ થયું છે એ વાત થોડી અમુક માણસો લીધે આખું શિક્ષણને બદનામ કરી છે વ્યાજબી નથી ગ્રાન્ટેડ સ્કૂલોને ડેવલપમેન્ટ કરવા માટે સરકારે ઘણું કરવું જોઈએ પ્રાઇમરીમાં સરકાર શ્રી કશું જ નથી આપતી ફોરેનમાં પ્રાઇમરીના લેવલે સરકાર બધા જ બાળકોને પ્રાઇમરી શિક્ષણ સરકાર ફ્રી ઓફ ચાર્જ આપે પછી દરેક પોતાની કેપેસિટી પ્રમાણે કેટેગરી પ્રમાણે સ્કોલરશીપ લઈને હાયર એજ્યુકેશન લઈ શકે છે આપણા દેશમાં પ્રાઇમરી સ્કૂલમાં જ સરકાર શ્રી નહી પ્રાઇમરી અમે ભણાવીએ છીએ કોર્પોરેશન જિલ્લા પંચાયતમાં પણ કયા ધારાસભ્ય સંસદ કોર્પોરેટના બાળકો ત્યાં કોર્પોરેશનની સ્કૂલમાં ભણે એનો જો વિચાર કર્યો હોય તો કદાચ આપણે પરિણામ ઝીરો મળશે એટલે શિક્ષણ પ્રાઇમરીનું એવું રાખો કે એની પાસે રૂપિયા ખર્ચો એવી રીતે ખર્ચો કે એ ઉગી નીકળે અદ્યતન મકાનો અદ્યતન શિક્ષકો સારું ભણેલા ઘણા પછી કેમ એમ ના થાય એમ શિક્ષકો કોણ રાષ્ટ્રપતિ કોણ એ ખબર ના હોય એ તો ખરેખર બહુ દુઃખદ આવે છે બીજી વસ્તુ કે શિક્ષણના જે કિસ્સા હોય છે કોઈ શિક્ષિકા એમ કે કોઈ શિક્ષકો વિદ્યાર્થીને આમ કોઈ કે આંતર એ બધા ગુજરાત ખાતે કેટલા શિક્ષકોની સંખ્યા ગણો હતો એ જે કિસ્સાઓ હોય છે બાર વિનામાં એ કિસ્સા તમને ઝીરો ઝીરો પોઈન્ટ કેટલા પર્સન્ટ એનો વિચાર કરો ગામ હોય તમે પહેલા ઉકડો હોય એવા શિક્ષકો હોય અને બીજા આ તો શિક્ષણના બહાર આવે છે બીજા ઘણી જગ્યા હોય છે અને વચ્ચે આપણે પોલિટિક્સનું સાંભળ્યું અમુક જગ્યાએ મોટો હત્યા મોટું આ બધું ભ્રષ્ટાચાર હતું એટલે દરેક જગ્યા હોય ગામ હોય તો ઉકડો હોય જ અમુક શિક્ષણ લોકો પાછળ પડે છે શિક્ષણનું આમ શિક્ષણ આમ શિક્ષણમાં શું સારું કરીએ છીએ શું પ્રગતિ સંચાલકો કે આચાર્યો કે વિદ્યાર્થીઓ કરે છે એ શિક્ષકો એનું નત નથી લેવાતી દુર્ગંધ હંમેશા ફેલાવો ઝડપથી થાય સુવાસનો ફેલાવો ઓછો થાય એટલે હું માનું છું કે શિક્ષણ પાસે પડવા એવા લોકોને ફાંસી ને માચે ચડાય તો કોઈ પ્રોબ્લેમ નથી જે ખરેખર ભ્રષ્ટાચાર કરતા હોય ખરેખર આવી રીતે જો અનૈતિક વ્યવહાર કરતા હોય શિક્ષક શીખ્યા વચ્ચે બાળકો માટે જો તો એને ટકોરો ટકોરો નહીં પણ સંચાલકો પાસે જે પાવર અત્યારે પાવર લઈ લેવામાં આવે છે સંચાલકોને પાવર વધારે કારણ સંચાલક ઇઝ કંટ્રોલિંગ ઓથોરિટી અત્યારે સંચાલકો આચાર્ય ભરતી કરવાની ઉપર જ પ્રતિબંધ છે કોઈની ભરતી સંચાલક નથી કરી આચાર્ય તો હાર્ડ છે સ્કૂલનું શિક્ષકો ભણાવતા હોય છે તેઓના દ્વારા ટ્યુશન ક્લાસ તેમજ ક્લાસીસ પણ બહાર ચલાવવામાં આવતા હોય છે તેની ઉપર પણ સરકારે કડક કાયદા લાવવાની જરૂર હોય છે અને કડક કાયદો લાવ્યો પણ છે કે સરકારી શાળા તેમજ બીજી ખાનગી શાળાઓમાં જે શિક્ષકો ટ્યુશન ચલાવતા હોય છે તે ગેરકાયદેસર છે ઘણી શાળાઓમાં સામે હોય છે કે જો જે શાળામાં બાળકો ભણતા હોય છે તે બાળકો તે શિક્ષક પાસેથી જો ટ્યુશન ક્લાસ ના કરે કે ક્લાસીસ ના કરે તો ઘણી તો તેઓને પરીક્ષામાં ફેલ પણ કરવામાં આવતા હોય છે કે તે શા માટે બીજા શિક્ષક જોડે ટ્યુશન ક્લાસ લીધા એવા કિસ્સાઓમાં આપ શું કેવા માંગશો કઈ રીતના કડક કાયદા લાવવા જોઈએ સરકાર જે હાઈસ્કૂલ હાયર સેકન્ડરી શાળાઓ છે એમાં જે લોકો શિક્ષણ આપતા હોય ગ્રાન્ટેડ શાળાઓમાં જે શિક્ષણ આપતા હોય શિક્ષકો એ લોકો ટ્યુશન ક્લાસીસ ન ચલાવી શકે એ સરકારે બહુ સરસ કાયદો કર્યો છે અભિનંદનને પાત્ર છે અને એને ફોલોઅપ કરવા માટે તમામે તમામ જગ્યાએ ડીઓશ્રીઓ પોતે રસ લે છે અધિકારીશ્રીઓને મોકલે છે એમાં સંચાલકશ્રીઓ પણ સાથ સહકાર આપે છે અને એવા માણસોને ખરેખર પકડવામાં આવે છે ને પકડવા જોઈએ એની નાની પણ એ લોકોને શિક્ષણમાં આવ્યા પછી સાચા અર્થમાં દિલથી શિક્ષણ બાળકોને આપે એ જ એ મુખ્ય હેતુ છે અત્યારે શિક્ષકોને પગાર ખૂબ સારા છે પાંચ વર્ષ બાદ કરતા પાંચ વર્ષ પછી એ તો એ પદ્ધતિ બી ખોલી પાંચ વર્ષ પહેલા સરકારે ત્રણ વર્ષ કરવા જોઈએ કેવું કે કર્યું ફિક્સ પગાર ત્રણ વર્ષ સુધી આજે તમે ચાર પાંચ છ હજાર કે સાત હજાર રૂપિયા પાંચ વર્ષ સુધી શિક્ષકને આપો એ શિક્ષક પોતાના કુટુંબનું ગુજરાન કેવી રીતે ચલાવી શકે બે ત્રણ વર્ષ સુધી ફોક્યા પછી ફૂલ પગારમાં મૂકી દઈ અને એને એટલો ઢગલાબંધ પગારમાં શિક્ષક ખરેખર દિલથી જો શિક્ષણ લાઈનમાં શિક્ષણ શિક્ષણ કામમાં વર્ષો પહેલા આપણે જોઈએ તો બ્રાહ્મણનું કામ શિક્ષણ આપવું અને શિક્ષણ મેળવવું એ જે કોઈ શિક્ષક છે

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો તેમજ કોલેજો છે તેમાં રાજનેતાઓની વાત કરવામાં આવે તો રાજનેતાઓનો સિત્તેર ટકાથી વધારે સ્કૂલો તેમજ કોલેજોમાં તેઓનો ભાગીદારી કે હિસ્સો હોય છે તો લાગી રહ્યું છે કે સાચા અર્થમાં આ બિલ પસાર કરવામાં આવશે વિધાનસભા સત્રના છેલ્લા દિવસમાં અને તેને લઈને જે ફી વધારો તોતિંગ કરવામાં આવશે તેને લઈને કડક કાયદો લાવવામાં આવશે કારણ કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત કરવામાં આવે કે શાળાઓની વાત કરવામાં તેમાં જે રાજનેતાઓ છે તેઓનો હિસ્સેદારી અને ભાગ પણ આપ જોતા હશો જો રાજનેતાઓનો મને ખબર નથી પણ આપ કહો જો રાજનેતાઓનો ભાગ હોય તો એ લોકોને મળતી આવક ઓછી થઈ નહીં સ્વીકારે એટલે કાયદો એ લોકોને અગેન્સ્ટમાં કદાચ નહીં આવવા દે જે રાજનેતાઓ હોય તો પણ હું માનું ત્યાં સુધી સરકારના રાજનેતાઓ ભાઈ બીજા ઘણા ધંધાઓ છે શિક્ષણને વ્યવસાય તરીકે ક્યારેય ન લેવાય શિક્ષણને સાચા શિક્ષણની રીતે જ પીરફવું જોઈએ આપવું જોઈએ શિક્ષણને ધંધો ક્યારે ન બનાવજો એટલે જો આવા રાજકારણી આપકો છે પણ જો શિક્ષણમાં પડેલા મોટી મોટી કંપનીઓ હોય કેડીલા હોય કે બીજી હોય કે ત્રીજી હોય કંપનીઓ શા માટે દવા બનાવતી કંપનીઓ આમાં પડવાની ક્યાંય જરૂર છે શિક્ષણમાં સાચા થવા જે સંચાલકો છે એ શાળાઓ શરૂ કરે ચલાવે અને સરકારના અધિકારીઓ જે તે ગાઈડન્સ આપે એ રીતે શિક્ષણ ડેવલપમે એમાં જડ નિયમો પણ ન હોવો જોઈએ ફ્લેક્સિબિલિટી બી હોવી જોઈએ અને જો રાજનેતાઓ સાથે

ગુજરાતી માં કહેવાય છે ઊંટ કરે ઢેકા તો માણસ કરે કાઠા શિક્ષક ને આજે પાંચ પાંચ હજાર પગાર મળતો હોય ઘણા વખત ઘણા શિક્ષક પોતાના પત્ની ના દાગીને વેચીને પણ ખર્ચો કરીને બધું ગમે તેમ બધી પરીક્ષાઓ પાસ કરે ટેટ પર સરકારે એક વધારો નવું ઉમેર્યું છે ટેટ અને ટ્રીટ હાજી એટલે પરીક્ષા નું કર્યું છે એટલે ફિક્સ પગારની પ્રથા તો કેન્સલ જ કરવી છે કોઈ સંજોગો એટલામાં મેન્ટેન ના થાય કાર્યક્ર ને પૂર્ણ વિરામ મૂકવો પડશે દર્શક મિત્રો જે રીતે આપણે શિક્ષણના વ્યાપારી વાત કરી હવે વિધાનસભા નું સત્ર દિવસમાં જોવામાં આવશે કે જે બિલ પસાર કરવામાં આવે છે તે કેટલું ઇફેક્ટિવ રહે છે આપશો નમસ્કાર